ચાલો આગળ જોઈએ. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ. ધીમેથી દેવદૂતે પોતાનું માથું ધૂણાવ્યું અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક આઈ સપોઝ. મને લાગે છે કે આ અતિ ભારે અશક્ય કાર્ય છે. સિક્સ પેર્સ ઓફ હેન્ડ્સ, નો વે. હાથોની છ જોડ, અસંભવ. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ઈશ્વરે એમને જવાબ આપતા કહ્યું કે ના, આ હાથ મારી સમસ્યા નથી. ઇટ ઇઝ ધ થ્રી પેર્સ ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. માતાને આંખોની ત્રણ જોડ હોવી જોઈએ એ મારી સમસ્યા છે. લોર્ડ લોક પઝલ. ઈશ્વર પણ મૂંઝાયેલા દેખાયા. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર્સ. ઓ, તો તમે માતાનું, મધર્સ, માતાઓનું એક આદર્શ પ્રતિમા તૈયાર કરી રહ્યા છો. સ્ટાન્ડર્ડ મોડલ, આદર્શ પ્રતિમા તૈયાર કરી રહ્યા છો. બટ થ્રી પેર્સ ઓફ આઈ, પણ આંખોની ત્રણ જોડ, વોટ ફોર, તે શું કામ? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને તે જાણવામાં રસ પડ્યો. ઈશ્વર જવાબ આપે છે, વન પેર ધીસ સી હર ચિલ્ડ્રન થ્રો ક્લોઝ ડોર્સ. કે આંખોની એક જોડ, પહેલી જોડ, પોતાના બાળકને દરવાજાની, બંધ દરવાજાની આરપાર જોઈ શકે છે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. આંખોની બીજી જોડ એક પણ શબ્દ, અટરિંગ એટલે બોલવું, ઉચ્ચારવું, એક પણ શબ્દ બોલ્યા વગર બાળકને જોઈને કહેવું, આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ્સ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને આંખોની ત્રીજી જોડ, આંખો ખોલ્યા વગર જ બધી જ ગુપ્તો વાતો જાણી જવા માટે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે આ. આંખોની પહેલી જોડ પોતાના બાળકને બંધ દરવાજાની આરપાર જોવા માટે, બીજી આંખોની જોડ એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના બાળક સામે જોઈને કહેવું, હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું. અને આંખોની ત્રીજી જોડ આંખો ખોલ્યા વગર જ બધી ગુપ્ત વાતો જાણી જાય છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ટ્રબલ એટલે સમસ્યા, કષ્ટ. દેવદૂતે ભગવાનને વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, હે ઈશ્વર કૃપા કરી સૂઈ જાઓ. ડુ નોટ ટેક અ સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલો બધો શ્રમ, કષ્ટ કરો નહીં. શું રિક્વેસ્ટ કરી? કે મહેરબાની કરી, કૃપા કરી, હે ઈશ્વર તમે સૂઈ જાઓ, એક જ દિવસમાં આટલો બધો શ્રમ કરો નહીં. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. આઈ કેન નોટ, હું આરામ નહીં કરી શકું, હું સૂઈ શકું નહીં, ઈશ્વરે ના પાડી. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. આ પ્રતિમામાં મેં મારી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં મારું મોટાભાગનું કાર્ય પૂર્ણ કર્યું છે. નાવ ધીઝ મધર વિલ હીલ હર સેલ્ફ. હીલ એટલે સાજા થવું. વેન શી ઇઝ સિક, સિક એટલે બીમાર. અને હવે આ માતા જ્યારે બીમાર પડશે ત્યારે જાતે જ સાજી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. શી વુડ બી એબલ ટુ ફીડ, ફીડ એટલે ખવડાવવું, માત્ર ને માત્ર અડધો કિલો કેબેજમાં તે પોતાના પરિવારના છ સભ્યોને ખવડાવી શકે છે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને ઇરિટેટેડ એટલે ચીડાવવું, મિજાજ ગુમાવવું, ગુસ્સે થવું. જરાય મિજાજ ગુમાવ્યા વગર, ગુસ્સે થયા વગર તે પોતાના બાળકનું નાહવાનું, રમવાનું, ભણવાનું, ખાવાનું અને ઊંઘવાનું મેનેજ કરી શકે છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. પછી દેવદૂત માતાની આ પ્રતિમાની ખૂબ નજીક જાય છે. હી ટચ ઇટ, તેનો સ્પર્શ કરે છે. એન્ડ સેડ, અને કહે છે, ઇટ્સ ટુ સોફ્ટ, આ તો ખૂબ જ કોમળ છે.